नमस्कार विद्यार्थी मित्रों, कृष्ण कन्या विद्या संकुल गुंदरण तेमज श्री विवेकानंद विनय मंदिर तालाला ने यूट्यूब चैनल में आपनो फरीथी हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, अपने जे अगत्यनु चेप्टर जोईए छे त्रिकोणमिति, एना जे वीडियो छे ए तमे बधा खास प्रेक्टिस करता हशो, जोता हशो, एनी तैयारी करता हशो ए मने आशा छे। अने हवे जे आपणे आजना वीडियो थी शुरुआत करशू, आपणे छेल्ले जे वीडियो जोयो तो एनी अंदर जे दाखला जोया था ए त्रिकोणमिति नित्य समूहने आधारे पहेलो बीजो तमने होमवर्क में आप्यो, त्रीजानो पहेलो गणायो हतो अने बीजो तमारे होमवर्क में हतो। ओके, एकदम सरल छे, त्रीजो ने त्रीजाना पेटा बन्ने छे एमां। अने मुख्य चौथो दाखलो छे एमसीक्यू छे, जे आपणे छेल्ले अगत्यना आईएमपी एक गुणना चेप्टरमांथी पूछाय એવા એમસીક્યુ કરાવશું ત્યારે એને સાથે લઈ લેશું, એટલે અત્યારે વચ્ચે એમસીક્યુ નથી જોતા આપણે। ત્યારબાદ જે દાખલા નંબર 5 છે એ આજના વિડીયોની અંદર આપણે જોવાના છે, અને હવેના જે દાખલાઓ છે એ આ ચેપ્ટરના સાબિતીના દાખલાઓ છે, જે બે ગુણની અંદર પૂછાતા હોય એક્ઝામમાં। આ ચેપ્ટરમાંથી બે ગુણનો પ્રશ્ન પૂછાય છે, એટલે બે ગુણની મારી દ્રષ્ટિએ જે દાખલાઓ પૂછાતા હોય એમાં આજના વિડીયોનો જે ફર્સ્ટ દાખલો છે એ ખૂબ જ અગત્યનો છે, મોસ્ટ ટાઈમ પી દાખલો છે, એટલે બધા વિદ્યાર્થી મિત્રો એમાં ખાસ ધ્યાન આપજો। એકદમ સરળ છે, પણ આપણે નિત્ય સમો જે જોયા એમાં કયા નિત્ય સમની અંદર એનું કન્વર્શન કરવું છે, ફેરવવા છે દા સૂત્રો, એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે ખાસ જોજો। સાબિતીના દાખલા હોય છે તો આ જે દાખલો છે આપણે સાબિત કરવાનો છે, એમાં જુઓ શું કીધું, ડાબી બાજુ કોસેક થીટા માઇનસ કોડ થીટા આખાની બે ઘાત બરાબર વન માઇનસ કોસ અને છેદમાં વન પ્લસ કોસ, એવું જમણી બાજુ, તો ડાબી બાજુનું સાદુરૂપ આપણે આપશું અને એ જમણી બાજુ જેવો એનો જવાબ આવવો જોઈએ। જમણી બાજુ જે ગુણોત્તર આપેલા છે પદો, એ ગુણોત્તરમાં જે પદ છે એ આપણે સાબિત કરવાના છે। ચાલો તો રાઈટ હેન્ડ સાઈડ જે છે એવું આપણે જોઈએ, લેફ્ટ હેન્ડ સાઈડ પરથી, લેફ્ટ હેન્ડ સાઈડ ડાબી બાજુ કોસેક થીટા માઇનસ કોડ થીટા આખાની બે ઘાત, જોજો ખાસ। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આનું જવાબ જે જોઈએ છે કોસ થીટા સ્વરૂપે જોઈએ છે, તો અહીંયા જે કોસેક આપ્યું છે એને ફેરવીએ તો સાઈન ફરશે, અને આ કોડ છે એનું ફેરવવું હોય તો શું થશે, ત્યાં કોસના છેદમાં સાઈન, એવું। ચાલો જોજો ખાસ, એકદમ સરળ છે, કોસેક થીટા એટલે શું થયું, વન અપવન સાઈન થીટા। ઓકે વિદ્યાર્થી મિત્રો ખાસ, અને કોડ થીટા એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો, કોસ થીટાના છેદમાં સાઈન થીટા, સમજાણું બધાને આખાની બે ઘાત, ખ્યાલ આવ્યો શું કર્યું। ચાલો હવે કોટની જગ્યાએ જો તમે વન અપવન ટેન લખી શકો, પણ આપણે ટેનની જરૂર નથી, સાબિતીમાં કોસ જોઈએ છે એટલા માટે। ઓકે ચાલો હવે જુઓ, છેદમાં બે જગ્યાએ સાઈન સાઈન જ છે, એટલે લસા લઈ લ્યો, તો અંશ એઝ ઇટ ઇઝ મૂકીએ, લસા શું આવ્યો સાઈન થીટા, તો અંશમાં વન માઇનસ કોસ આખાની બે ઘાત। ઓકે હવે આખા ઉપર ઘાત છે એટલે અંશની પણ ઘાત લાગે, છેદની પણ ઘાત લાગે, તમે જાણો છો, સમજાય છે બધાને, ખૂબ જ સરળ છે, તો અંશમાં વન માઇનસ કોસ થીટા આખાની બે ઘાત અને છેદમાં સાઈન થીટાની બે ઘાત। હવે અંશની અંદર જુઓ, થોડુંક આપણે નજીક પહોંચ્યા છે સાબિતીની, જે સાધ્ય છે તે। ચાલો તો હવે વન માઇનસ કોસ થીટા એ જોઈએ છે આપણે, બે ઘાત છે એટલે એને બે વખત છૂટું પાડી દો, અને છેદમાં સાઈન થીટાની જરૂર નથી, આપણે કોસ થીટાની જરૂર છે, તો અહીંયા જુઓ બે ઘાતવાળું પદ છે, તો જ્યારે સાઈન કોસ ટેન આ ગુણોત્તરો છે બે ઘાત સ્વરૂપે હોય તો હંમેશા ત્યાં મોટે ભાગે ત્રિકોણમિતિ નિત્ય સમોનો ઉપયોગ થાય, તો સાઈન સ્ક્વેર થીટાની જગ્યાએ શું મૂકી શકાય વિદ્યાર્થી મિત્રો, યાદ કરો પ્રથમ જે નિત્ય સમ આપણે જોયું હતું બરાબર, જે વિડીયો નંબર 12 છે એની અંદર, તો ત્યાં આપણે સાઈન થીટાના પેટા બે જે નિત્ય સમ હતા એમાં સાઈનને કરતા બનાવ્યું હતું, યાદ છે બધાને, તો સાઈન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ કોસ સ્ક્વેર થીટા થાય છે। ઓકે ચાલો તો અહીંયા વન માઇનસ કોસ થીટા આખાની બે ઘાત અંશમાં અને છેદમાં વન માઇનસ કોસ વર્ગ થીટા, છેદમાં સાઈન વર્ગ થીટાની જગ્યાએ આ શા માટે લખ્યું, તો એનું કારણ
કે સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ કોસ સ્ક્વેર થીટા. આવું નિત્ય સમજો. ઓકે, ચાલો આખાની ઉપર બે ઘાત છે તો તમે અહીંયા નિત્યસમ બે મુજબ એક્સ માઇનસ વાય આખાની બે ઘાત મુજબ પહેલાંનો વર્ગ બે ગુણ્યા પહેલું બીજું અને બીજાનો વર્ગ લખી શકો, પણ આપણે એની જરૂર નથી. આપણે આ કૌંસ બે વાર મૂકી દો, જુઓ અંશમાં. તો વન માઇનસ કોસ થીટા એક વખત, એને ગુણ્યા વન માઇનસ કોસ થીટા બીજી વખત. આધાર સમાન છે, ઘાત બેની એક એક ઘાત છે એટલે ઘાતનો સરવાળો બે ઘાત થઈ ગઈ. અને છેદમાં જુઓ જઈએ એકનો વર્ગ એક જ થાય છે, એટલે એક વાર માઇનસ ને એક વાર પ્લસ, વન માઇનસ કોસ થીટા ગુણ્યા વન પ્લસ કોસ થીટા. તો છેદમાં તમે આના બે ભાગ પડ્યા, એનું કારણ આપો અહીંયા. કારણ કે એક્સનો વર્ગ માઇનસ વાયનો વર્ગ હોય તો એક્સ માઇનસ વાય ગુણ્યા એક્સ પ્લસ વાય. જુઓ એકનો વર્ગ એક જ થાય છે. આ નિત્યસમ ત્રીજું, બેઝિક નિત્યસમોમાં ત્રીજા નંબરના નિત્યસમનો ઉપયોગ કર્યો. હવે જુઓ જી આપણે જરૂર કોની છે આમાં, અંશ અને છેદ બેમાં ગુણાકારમાં છે કૌંસ, તો જે સમાન હોય ઉડશે ને. આ એક એક વાર માઇનસ ઉડાડી દો. જુઓ તો અંશમાં શું વધ્યું વિદ્યાર્થી મિત્રો, વન માઇનસ કોસ થીટા, અને છેદમાં શું વધ્યું, વન પ્લસ કોસ થીટા. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ આપણી કેવી સાઈડ મળી, રાઈટ હેન્ડ સાઈડ, જમણી બાજુ. ઓકે, શું કર્યું છે ખ્યાલ આવ્યો બધાને? મોસ્ટ ટાઈમ બી દાખલો છે, ફરીથી એકવાર આપણે નજર મારી લઈએ. ફટાફટ ધ્યાન આપજો. અહીંયા ડાબી બાજુનું સાદુરૂપ આપવું છે, જમણી બાજુ જોઈએ છે. તો ડાબી બાજુ જુઓ, કોસેક થીટા માઇનસ કોટ થીટા. તો કોસેકના આપણે સૂત્ર એનું વ્યસ્ત કરીએ, કોનું વ્યસ્ત કરવાથી કોસેક મળે, સાઇનનું. તો કોસેકની જગ્યાએ વન અપન સાઇન, સાઇનનું વ્યસ્ત મૂક્યું. માઇનસની નિશાની, કોટની જગ્યાએ વન અપન ટેન લખી શકો તમે, પણ આપણે ટેન થીટામાં જવાબ નથી જોતો એટલે કોટ થીટાનું બીજું સૂત્ર વિચારો. તો કોટ થીટા બરાબર શું થાય, કોસ થીટાના છેદમાં સાઇન થીટા. બંનેના છેદ અપૂર્ણાંકના છેદ સમાન છે, સાઇન એટલે લસા સાઇન થીટા, એવો અંશ એઝ ઇટ ઇઝ મૂકો. આ કૌંસની અંદર બંને છે અપૂર્ણાંક આખો, એટલે બંનેની ઘાત લાગે, અંશની પણ ઘાત અને છેદનો પદ છે એની પણ ઘાત. અંશમાં એઝ ઇટ ઇઝ મૂકું, છેદમાં જુઓ સાઇન સ્ક્વેર થીટા. તો સાઇન સ્ક્વેર થીટાની જગ્યાએ વન અપન કોસ સ્ક્વેર થીટા લખી શકાય, પણ આપણે કોસ એકમાં જવાબ જોતો નથી એટલે સાઇન થીટાને કોસવાળામાં ફેરવવું છે. તો સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ કોસ સ્ક્વેર થીટા, નિત્યસમ બરાબર. ત્યારબાદ અંશ છે એ આખાની ઉપર બે ઘાત છે, એટલે અંશના બે ભાગ પડ્યા, વન માઇનસ કોસ ગુણ્યા વન માઇનસ કોસ, અને છેદમાં વન માઇનસ કોસ વર્ગ છે, બંને બાજુ વર્ગ વચ્ચે માઇનસની નિશાની, એટલે બંનેના વર્ગમૂળ એકવાર માઇનસમાં ગુણ્યા બીજી વખત પ્લસમાં મૂક્યા. હવે અંશ અને છેદમાં બે કૌંસ એક એક સમાન હતા ગુણાકારમાં છે એટલે ઉડી ગયા. તો અંશમાં વધ્યું વન માઇનસ કોસ, અને છેદમાં વધ્યું વન પ્લસ કોસ, જે આપણે જમણી બાજુ આપેલું હતું, રાઇટ હેન્ડ સાઇડ. તો આમ ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત થાય. ઓકે, સમજાઈ ગયું બધાને? ખૂબ જ અગત્યનો દાખલો છે. ઓકે, ચાલો ત્યારબાદ હવે દાખલા નંબર બે જોઈએ. થોડો લાંબી છે એની ગણતરી, બરાબર છે, સરળ એકદમ. ચાલો અહીંયા ડાબી બાજુનું સાદુરૂપ આપીએ, જમણી બાજુ આપણે જોઈએ છે. તો સીધો ડાબી બાજુ લખતો નથી, એનો લેફ્ટ હેન્ડ સાઈડમાં સીધો લસા લઈ લઈએ. ક્રોસ ગુણાકાર થશે લસા. લસા શું આવશે, વન પ્લસ સાઇન થીટા, સોરી એ છે થીટાના સ્થાને, વન પ્લસ સાઇન એ, એને ગુણ્યા કોસ છે, ક્રોસ ગુણાકાર. કોસ ગુણ્યા કોસ એટલે કોસ વર્ગ એ, પ્લસ વન પ્લસ સાઇન એ આખાનો વર્ગ. આ બેનો ગુણાકાર થાય એટલે વર્ગ થઈ જાય ઘાત. ખ્યાલ એવું બધાને સિમ્પલ છે. જો વન પ્લસ સાઇન ગુણ્યા કોસ, તો લસા આવે એટલે આ ક્રોસ ગુણાકાર થઈ ગયો આનો, અને છેદમાં આ બેનો ગુણાકાર મૂક્યો લસામાં. ચાલો હવે કોસ વર્ગ એઝ ઇટ ઇઝ રાખીએ અંશમાં. કોસ વર્ગ એ પ્લસ આની ઘાત છૂટી પાડો, પહેલાનો વર્ગ બે ગુણ્યા પહેલું બીજું અને બીજાનો વર્ગ, બરાબર એકનો વર્ગ એક પ્લસ બે ગુણ્યા પહેલું એટલે ટુ સાઇન એ પ્લસ બીજાનો વર્ગ એટલે સાઇન સ્ક્વેર એ. ખ્યાલ આવે શું કર્યું, અને છેદમાં એઝ ઇટ ઇઝ રાખીએ, વન પ્લસ સાઇન એ ઇન્ટુ કોસ એ. ખ્યાલ આવે શું કર્યું, અહીંયા આ કૌંસ છોડ્યો, બેઝિક નિત્યસમ પહેલું એ પ્લસ બી આખાની બે ઘાત હોય તો એની બે ઘાત ટુ એ બી પ્લસ બીની બે ઘાત. કારણ લખતો નથી ત્યાં, અથવા તમે લખી શકો અહીં કારણ લખવું હોય તો,
કે a પ્લસ b આખાની બે ઘાત હોય તો a ની બે ઘાત પ્લસ 2ab પ્લસ b ની બે ઘાત. ચાલો હવે અંશની અંદર જુઓ, આપણે જમણી બાજુ જોતું જવાનું છે. જો બે જોઈએ ને sec a જોઈએ, આ બધું દૂર કરીને આવું કરવાનું છે આમાંથી. એટલે એમાં મોટા પદ છે એને ઘટાડવાના છે, નાના બનાવવાના છે. ઓકે ચાલો, તો આ કોસ વર્ગ છે, સાઈન વર્ગ છે, સરવાળામાં દેખાય બધાને, એને ભેગા કરીએ થોડાક. ક્રમમાં ફેરફાર કરું, સાઈન વર્ગ એ પ્લસ કોસ વર્ગ એ. આ સાઈન વર્ગ આગળ લખ્યા, પછી કોસ વર્ગ લખ્યા, પછી આ એક લખ્યા, અને પછી આ ટુ સાઈન એ લખ્યા. કાંઈ કર્યું નથી, ખાલી ક્રમ ફેરફાર કર્યા છે. અને છેદમાં વન પ્લસ સાઈન એ એને ગુણ્યા કોસ એ. રેડી? ચાલો હું અહીંયા કંઈ દેખાય, સાઈન વર્ગ પ્લસ કોસ વર્ગ, સાઈન વર્ગ થીટા પ્લસ કોસ વર્ગ થીટા, પ્રથમ ત્રિકોણમિતીય નિત્યસમ છે વિદ્યાર્થી મિત્રો. તો એની જગ્યાએ એક લખી શકાય, પ્લસ એકના એક અને પ્લસ ટુ સાઈન એ ના છેદમાં વન પ્લસ સાઈન એ ગુણ્યા કોસ એ. કારણ આપો, કારણ કે સાઈન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ વન. આની જગ્યાએ તમે એક મૂકો, એનું કારણ આ એક ટુ સાઈન એઝ ઇટ ઇઝ. સમજાણું બધાને? ખૂબ જ સરળ છે, થોડીક પ્રેક્ટિસ માંગશે. ઓકે ચાલો, એક પ્લસ એક એટલે કેટલા થયા વિદ્યાર્થી મિત્રો? બે. વેરી ગુડ. ટુ સાઈન એ ના છેદમાં કૌંસમાં વન પ્લસ સાઈન એ ગુણ્યા કોસ એ. ખ્યાલ આવ્યું શું કર્યું છે? ફરીથી અહીંયા સુધી જોઈ લઈએ, અહીંથી તમે સરળ છે દાખલો. શું કરવાનું છે? પ્રથમ ડાબી બાજુમાં જુઓ, ખાસ અગત્યના આઈએમપી દાખલા છે એટલા માટે ફરીથી રિપીટ કરું છું. વચ્ચે અહીંયા બંનેના છેદનો લસા લેવાનો છે, તો છેદનો લસા શું આવશે? વન પ્લસ સાઈન એ ગુણ્યા કોસ એ, બેનો ગુણાકાર લસા આવે. તો અહીંયા જો કોસ હતા ને, બેના છેદના ક્રોસ ગુણાકાર થઈ ગયા લસામાં. ઓકે ત્યારબાદ કોસ એ એઝ ઇટ ઇઝ મૂક્યું, આ કૌંસનું આપણે વર્ગમાં વિભાજન કર્યું, પહેલા પદનો વર્ગ બે ગુણ્યા પહેલું બીજું પદ અને બીજા પદનો વર્ગ. ઓકે અને છેદ તો એઝ ઇટ ઇઝ જ આવે છે, ક્યાંય હજી ફેરફાર થયો નથી. ત્યારબાદ શું કર્યું આપણે? ક્રમમાં ફેરફાર કર્યો, સાઈન અને કોસને ભેગા કરી દીધા અને આ બે એઝ ઇટ ઇઝ મૂક્યા. ત્યારબાદ છેદ એઝ ઇટ ઇઝ છે. હવે સાઈન વર્ગ પ્લસ કોસ વર્ગ આ બેનું નિત્યસમના આધારે સાદુરૂપ એક થઈ ગયું. અહીંયા જો ખાસ અંડરલાઈન કરું છું, આનું સાદુરૂપ આ થયું એક. ઓકે આ એક અને ટુ સાઈન એઝ ઇટ ઇઝ મૂક્યા. એક પ્લસ એક એટલે કેટલા થઈ ગયા? બે. અને ટુ સાઈન એઝ ઇટ ઇઝ મૂક્યા, છેદ પણ એઝ ઇટ ઇઝ છે. ચાલો હવે અંશમાં જુઓ, બે સામાન્ય નીકળે છે વિદ્યાર્થી મિત્રો. આ બે પદમાં બે કોમન છે, તો જે વધે ને કૌંસમાં અહીં શું હતું? વન પ્લસ અહીંયા શું હતું? સાઈન એ ના છેદમાં કૌંસમાં વન પ્લસ સાઈન એ એને ગુણ્યા કોસ એ. થોડાક નજીક પહોંચ્યા. જુઓ આમ બે હું કામ સામાન્ય કાઢ્યા, ખ્યાલ આવે? આ છેદમાં જે પદ છે ને એને જો અંશમાં બનાવે એટલે બે ઉડી જાય, આપણે દૂર કરવાની વાત થઈ ગઈ આગળ. ચાલો હવે બે સાથે આ કૌંસ ગુણાકારમાં છે અને આ કૌંસ પણ જુઓ છેદમાં કોસ સાથે ગુણાકારમાં છે, તો અંશ અને છેદમાં સમાન પદ છે, ઉડી ગયા આ બંને કૌંસ. ઓકે તો અંશમાં જુઓ વિદ્યાર્થી મિત્રો શું વધ્યું? ટુ. અને છેદમાં શું વધ્યું વિદ્યાર્થી મિત્રો? કોસ એ. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો, હવે ટુ અપવન કોસ એ છે એને આપણે આવી રીતે લખી શકીએ, બે ગુણ્યા એકના છેદમાં કોસ એ. ઓકે તો બે ગુણ્યા વન અપવન કોસ એટલે શું થઈ ગયું? સેક એ. તો ટુ સેક એ એવો જવાબ આવી ગયો, જે આપણી રાઈટ હેન્ડ સાઈડ છે. ઓકે અહીંથી શું કર્યું ખ્યાલ આવે છે? અંશ અને છેદના કૌંસ ઉડી ગયા, તો બેના છેદમાં કોસ એ વધ્યા. હવે બે આ બે એકું બે થઈ ને, એટલે એકના છેદમાં કોસ એને લખી શકાય બે સાથે ગુણાકારમાં. અને વન અપવન કોસ એટલે સૂત્ર શું થાય આપણે શીખી ગયા, વન અપવન કોસ ઇઝ ઇક્વલ ટુ સેક થાય, એટલે ટુ ગુણ્યા સેક એટલે ટુ સેક એ, જે આપણે સાબિત કરવાનું હતું રાઈટ હેન્ડ સાઈડમાં. ઓકે આમ ડાબા બરાબર જબા સાબિત થાય છે. સમજાય છે? બધાના દાખલાઓ સાબિતીના દાખલાઓ છે, થોડા ટફ છે, પણ જો તમે બધા સૂત્ર વ્યવસ્થિત તૈયાર કરેલા હોય આગળના અને નિત્યસમો જે ત્રિકોણમિતિ છે તમને આવડતા હોય, જો આમાં કેટલું કેટલું આવે,
બીજા ચેપ્ટરના સૂત્રો પણ આવે છે ત્યારે તમને કીધેલું છે કે આગળ જતા સૂત્રો છે વચ્ચે ક્યારેક સાબિતીના દાખલાઓમાં આવશે આ સૂત્ર, જુઓ તો એ તમને આવડવા જોઈએ. ઓકે, એટલે આ વિડીયોના જે આ બે દાખલાઓ આપણે ગણ્યા છે એ ખૂબ જ અગત્યના છે, મોસ્ટ ટાઈમપી દાખલાઓ છે. એટલે તમારે બધા વિદ્યાર્થી મિત્રોએ એને હોમવર્કમાં પ્રેક્ટિસમાં ગણવાના છે, ત્રણ વાર ચાર વાર પાંચ વાર. જુઓ સાબિતીના દાખલા છે એમાં અહીંયા સૂત્ર તો એકનું બીજ બે એક ઓલાના ત્રણથી ચાર સૂત્ર હોય તો એમાં કયું સૂત્ર મૂકવું એનું મગજ જો આપણે પ્રેક્ટિસ કરેલી હોય તો જ તમને એ દાખલામાં ટાઈમે યાદ આવશે. બાકી કોસેકની જગ્યાએ વન અપ વન સાઇન મૂકી શકાય અથવા કોસેકની જગ્યાએ વર્ગમૂળમાં વન પ્લસ કોટ વર્ગ પણ મૂકી શકાય, તો કયું સૂત્ર ત્યાં મૂકવું એ આપણને પ્રેક્ટિસ કરેલી હોય તો જ આવડશે અને તો જ તમારો દાખલો છે એ સાચો પડશે. બાકી તમે શું સાબિતીના દાખલામાં એક સ્ટેપ ઉપરથી બીજામાં તમે સાચા હોય એમાં, પણ આપણે જે સાબિત કરવાનું હોય આપણે ધ્યાનમાં ન હોય તો આમાં સૂત્ર છે એ ખોટું મૂકાઈ જાય. સૂત્ર હકીકતમાં સાચું જ મૂક્યું હોય પણ જે મૂકવાનું હોય એ ન મૂક્યું હોય, બીજું મૂક્યું એમ એટલે ખોટું મૂક્યું હોય, તો આગળ આગળ એક સ્ટેપ ઉપરથી બે, બે ઉપરથી ત્રણ, પછી ખબર પડે કે આ તો આવું બનતું નથી એટલે પછી પાછા ચેકા મારે પછી ફરીથી પાછા ગણે. તો બે માર્કનો આપણો સાબિતીનો દાખલો છે એ આપણે 10 થી 15 મિનિટ બગાડ્યા છતાં પણ આપણે પરીક્ષામાં એક ખોટો લખીને આવીએ અને ત્રિકોણમિતિ વિદ્યાર્થીઓને હાર્ડ લાગે છે એની પાછળનું કારણ શું છે, માત્ર આ જ આપણે પ્રેક્ટિસ ઓછી કરીએ છીએ. એકને એક દાખલો વારંવાર જ્યારે અમે ભણતા ત્યારે આ ત્રિકોણમિતિના દાખલાઓ ખૂબ જ ગણતા, ખૂબ જ સૂત્ર પણ લખતા. આવડતું હોય તો રોજને માટે એક સૂત્ર પાંચ વાર લખી નાખવાનું રોજને માટે. ચોપડી કોઈ પણ હોય, સામાજિક વિજ્ઞાનનો ક્લાસ ચાલતો હોય તો એમાં પેન્સિલથી એના પુઠ્ઠામાં પણ એની ચોપડીના પેજ ઉપર પણ સૂત્ર લખતા હોય સાહેબ ભણાવતા હોય ત્યારે. શા માટે? તો કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે એટલા માટે. એટલે ખાસ આ દાખલાઓની તૈયારી કરજો. ઓકે, 4 થી 5 વાર ગણજો ન આવડે ત્યાં સુધી અને અમુક સમય પછી ફરીથી પાછા ગણવાના આઈએમપી દાખલાઓ છે જેથી કરીને આપણે કાયમ માટે યાદ રહી શકે. ઓકે, આ વિડીયોની અંદર બસ આટલું જ. થેન્ક યુ.